ભાજપની સરકારે રાજ્યના અનેક તાલુકા મથકે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવનનું નિર્માણ કરવા સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હેઠળ આયોજન કર્યું હતું અને આ મુજબ થરાદમાં પણ બસ સ્ટેશનની બાજુમાં આવેલી આશરે રૂપિયા 8 કરોડની જમીન આંબેડકર ભવનના નિર્માણ માટે ફાળવણી કરી જમીનનું પ્રોપર્ટી કાર્ડ પણ તૈયાર કરી જમીનનો કબજો સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગને સુપ્રત કરાયો હતો। 2015-17 ભયંકર પૂર અને 2020-21 કોરોના મહામારીના કારણે બાંધકામનું કામ ચાલુ થઈ શક્યું ન હતું। જો કે તેનો સીધો ફાયદો ભૂમાફિયાઓ દ્વારા ઉઠાવીને જમીન પચાવી પાડવાનું કાવતરું રચાયું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। આ જમીન પોતાના કબજામાં છે તેમજ પોતાના વડીલોનો વાડો છે તેવા ખોટા પુરાવાઓ ઊભા કરી જમીનની સામે વિવાદ મહેસૂલ સચિવમાં ખોટી અરજી કરી બાંધકામ કરાવી જમીન હડપ કરવાનો પેંતરો રચ્યો હતો। ઉલ્લેખનીય છે કે બાબા સાહેબના આદર્શ અને મૂલ્યોનું જતન કરવાને બદલે કોઈ માલેતુજાર વ્યક્તિ આ જમીન હડપ કરવા પેરવી વિરોધ ઉઠાવ્યો છે ત્યારે થરાદ તાલુકાના અનુસૂચિત જાતિના અગ્રણી પથુભાઈ રાઠોડે જણાવ્યું હતું કે થરાદના બસ સ્ટેશનની બાજુની જમીન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન નિર્માણ માટે સરકારશ્રીએ નેમ ફાળવી હતી, જેને લઈ થરાદની આ મોકાની જમીન ભૂમાફિયાઓ દ્વારા પચાવી પાડવામાં આવી છે તેવા આક્ષેપો અનુસૂચિત જાતિના સમુદાય દ્વારા કરવામાં આવી રહ્યા છે। ત્યારે થરાદમાં આંબેડકર ભવનની જગ્યા જો કોઈ અન્યને ફાળવવામાં આવશે તો અનુસૂચિત જાતિના સમાજ દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। મુકામે જે સિટી સર્વે નંબર 1ની અંદર જે બસ સ્ટેન્ડની બાજુમાં જગ્યા ફાળવવામાં આવી છે અનુસૂચિત જાતિ માટે, જે આંબેડકર ભવન બનાવવા માટે ફાળવવામાં આવી છે, એ જમીન અમુક ભૂમાફિયાઓ આ જમીનને હડપી લેવા માટે મૂળ એમની તૈયારી છે। પણ આ જમીન જો કોઈને આપવામાં આવશે કે જો અમને 15-20 દિવસની અંદર જો આ જમીનનો કબજો આપવામાં આ જમીનનો અમને મંજૂરી આપવામાં નહીં આવે બાંધકામ મંજૂરી, તો અમે ઉગ્ર આંદોલન કરીશું અને થરાદ તાલુકાના બધા દલિત સમાજના લોકો આ ચોક્કસ મુદતના ધરણા ઉપર બેસશે। આ જમીન અમારા રેકોર્ડ ઉપર અનુસૂચિત જાતિના કલ્યાણ માટે ફાળવાયેલી છે। જો કે આ અંગે થરાદ સિટી સર્વે અધિકારી સુનિલભાઈ પરમારે જણાવ્યું હતું કે આ જમીન સિટી સર્વે મુજબ ત્યાં બાબા સાહેબ આંબેડકર ભવનનું નિર્માણ થવાનું હતું, પરંતુ થરાદના કોઈ વ્યક્તિએ આ જમીન બાબતે કોર્ટમાં સ્ટે લાવ્યા છે। નંબર 1 પૈકી તથા સિટી સર્વે નંબર 12 પૈકીની જમીન મહેરબાન કલેક્ટર સાહેબના હુકમથી આંબેડકર ભવન બનાવવા માટે ગ્રાન્ટ થયેલ હતી। ત્યારબાદ સદર જમીન બાબતે મહેસૂલ વિભાગમાં મહેમણ હાજી ઇબ્રાહીમ અબુકરના વારસો મહેમણ ગુલાબ નબી ઇબ્રાહીમ તથા મહેમણ ઉમરભાઈ ઇબ્રાહીમે અપીલ કરેલ, જેમાં તેઓની અરજી ના મંજૂર કરી તથા યથાવત પરિસ્થિતિ જાળવી રાખવા અંગેના હુકમો થયેલ છે। સદર કેસ બાબતે હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી, જેમાં હાઇકોર્ટે પણ યથાવત સ્થિતિ જાળવી રાખવા હુકમ કરેલ છે।